હું શ્રીજી ફૂડ, હું છું મનીષા ઠક્કર. આજે આપણે બહાર કરતા ખૂબ જ સરસ ટેસ્ટી અને હેલ્ધી એવા વેજ મોમોઝ અને એની સ્પેશિયલ ચટણી બનાવીશું. તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ. મોમોઝનું સ્ટફિંગ બનાવવા માટે આપણે એક મીડિયમ સાઇઝની કોબી લેવાની, એની સાથે જ એક ગાજર અને 4-5 લીલા મરચાં લેવાના છે. અને સૌથી પહેલાં તો આ ત્રણેય વસ્તુને રફલી ચોપ કરી દેવાની અને પછી છીણીમાં એને છીણી લેવાનું અથવા તો વેજી ચોપરમાં એને ચોપ કરી લેવાનું છે. તો આ રીતે બાકીની કોબીજ અને ગાજરને પણ સેમ આ જ રીતે રફલી ચોપ કરી દેવાનું છે. અને આ રીતે એને ચોપ કરતા જઈને એક વાટકામાં લઈ લેવાનું. પછી આમાં 1/2 ચમચી જેટલું મીઠું અને થોડી સમારેલી કોથમીર ઉમેરી દેવાની અને આને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. આ રીતે આને મિક્સ કરીને 5 મિનિટ માટે રહેવા દેવાનું. અને આ મિશ્રણને આપણે રહેવા દઈએ ત્યાં સુધીમાં આપણે મોમોઝની સાથે સર્વ કરવા માટે એકદમ સરસ ટેસ્ટી અને તીખી એવી એની ચટણી બનાવી લેવાની છે. તો ચટણી બનાવવા માટે એક વાસણમાં પાણી ગરમ થવા માટે મૂકવાનું. પાણી ગરમ થઈ જાય એટલે 2 મીડિયમ સાઇઝના ટામેટાને પાછળથી આ રીતે થોડા કટ કરીને એડ કરવાના. આની સાથે 3 તીખા મરચાં અને 5 કાશ્મીરી મરચાં એડ કરવાના છે. તમારે જો ચટણી વધારે તીખી જોઈતી હોય તો 1 તીખા મરચાં જે હોય એ એડ કરવાના. કાશ્મીરી મરચાં એડ કરવાથી ચટણીનો કલર સરસ આવશે અને આ ચટણી મીડિયમ તીખી બનશે. હવે આને ટામેટા એકદમ સરસ પોચા થઈ જાય કે એની છાલ સરળતાથી અલગ થવા લાગે ત્યાં સુધી એને કૂક કરવાના છે. જે સ્ટફિંગ આપણે તૈયાર કરીને રાખ્યું છે એને તમે જોશો તો 5 મિનિટ પછી આમાંથી તમને થોડું થોડું પાણી અલગ થયેલું દેખાશે. તો એક વાટકો લેવાનો અને એના ઉપર આ રીતે પાતળું કોટનનું કપડું પાથરી દેવાનું. હવે જે સ્ટફિંગ છે એને આમાં લઈ લેવાનું છે. તો આ રીતે આને થોડું બહાર દઈને દબાવવાનું. અને આ સ્ટેપ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તો તમે આને બિલકુલ પણ સ્કીપ ના કરતા. ફરીથી આપણે આને એક વાટકામાં લઈ લેવાનું છે અને તમે જોઈ શકો છો આ સ્ટફિંગ એકદમ સરસ કોરું થઈ ગયું છે. તો પહેલાં તો હાથથી આને છૂટું કરી દેવાનું અને હવે તમારે આને ચેક કરી લેવાનું. મીઠું આપણે પહેલાં જ ઉમેર્યું છે, જરૂર લાગે તો ફરી થોડું મીઠું ઉમેરી દેવાનું. તો લગભગ 1/4 ટીસ્પૂન જેટલું મીઠું મેં ફરીથી આમાં ઉમેર્યું છે. આની સાથે જ થોડો કાળા મરીનો પાવડર એડ કરવાનો છે. તો અત્યારે મેં 1/4 ટીસ્પૂન જેટલો કાળા મરીનો પાવડર આમાં ઉમેર્યો છે. હવે આને ચમચીથી કે હાથથી સરસ રીતે મિક્સ કરી દેવાનું. તો આ આપણું મોમોઝ માટેનું સ્ટફિંગ બનીને તૈયાર છે. હવે એના આઉટર લેયર માટે લોટ બાંધીને તૈયાર કરવાનો છે. તો લોટ બાંધવા માટે આપણે શાકભાજીને નીચોઈને જે આ પાણી અલગ કર્યું છે એ જ પાણીનો આપણે ઉપયોગ કરીશું, જેથી મોમોઝ વધારે હેલ્ધી બનશે. હવે લોટ બાંધવા માટે 2 કપ જેટલો ઘઉંનો ઝીણો લોટ લેવાનો. બજારમાં જે મોમોઝ મળતા હોય છે એ મેદાનો ઉપયોગ કરીને બનતા હોય છે, પણ ઘરે આપણે હેલ્ધી મોમોઝ બનાવવા માટે મેદાના બદલે ઘઉંના લોટનો ઉપયોગ કરીશું. અને અહીંયા તમારે 1/2 મેંદો અને 1/2 ઘઉંનો લોટ લેવો હોય તો પણ લઈ શકાય. તો 2 કપ ઘઉંના લોટમાં આપણે થોડું મીઠું ઉમેરી દેવાનું છે. આની સાથે જ મૂવણ માટે 1.5-2 ચમચી જેટલું તેલ ઉમેરી દેવાનું. પછી આને સરસ રીતે મિક્સ કરી દેવાનું. આ રીતે આ મિક્સ થઈ જાય પછી આ જે પાણી છે એ થોડું થોડું ઉમેરતા જવાનું અને આનો મીડિયમ સોફ્ટ લોટ બાંધી દેવાનો છે. આ જે પાણી છે એમાં પણ મીઠાની થોડી ફ્લેવર હોય એટલે લોટમાં મીઠું થોડુંક જ ઉમેરવાનું. આ રીતે લોટ બંધાઈ જાય પછી સહેજ તેલ લઈને લોટને ફરીથી મસળીને સુવાળો કરી દેવાનો છે. હવે લોટને ઢાંકીને 5 મિનિટ માટે રહેવા દેવાનો છે. તો લગભગ 7-8 મિનિટ પછી ટામેટા સરસ રીતે બફાઈ ગયા છે અને તમે જોઈ શકો છો હવે એની છાલ પણ અલગ થવા લાગી છે. આ રીતે ટામેટા બફાઈ જાય એટલે ટામેટાને અને મરચાંને એક કાણાવાળા વાટકામાં લઈ લેવાના અને એને રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી ઠંડા કરી લેવાના છે. 5 મિનિટ પછી લોટને મસળીને આમાંથી નાનો લૂવો બનાવી દેવાનો. તો આ રીતે વધારે જાડી પણ નહીં અને પાતળી પણ નહીં એવી પૂરી વણી લેવાની. જે સ્ટફિંગ આપણે બનાવ્યું છે એ લગભગ 1 ચમચી જેટલું આ રીતે વચ્ચે મૂકવાનું. હવે જે રીતે આપણે લીલવાની કચોરી સ્ટફ કરતા હઈએ છીએ એ જ રીતે આપણે પૂરીને આ રીતે ભેગું કરતા જવાનું અને સ્ટફિંગને થોડું દબાવતા જવાનું છે.
જે વધારાનો લોટ છે એને આપણે આ રીતે દબાવતા જઈને ખેંચી લેવાનો છે અને પછી એને થોડું આમ ફેરવી દેવાનું. તો આ રીતે નાના કે મોટા જે પણ સાઇઝના તમારે મોમોઝ બનાવવાના હોય એ બનાવી લેવાના. તો આ રીતે બધા મોમોઝ બનાવી લેવાના, અને જો તમે વધારે ક્વોન્ટિટીમાં મોમોઝ બનાવતા હોય તો એને થોડા ભીના કપડાથી ઢાંકીને રાખવાના. હવે આને સ્ટીમ કરવા માટે ઢોકળિયામાં પાણી ગરમ થવા માટે મૂકવાનું. પાણી ઉકળવાનું શરૂ થઈ જાય એટલે કાણાવાળી જાળી મૂકવાની અને એના ઉપર થોડું તેલ લગાવી દેવાનું. જે મોમોઝ બનાવીને રાખ્યા છે એ આ કાણાવાળી ડીશ ઉપર મૂકી દેવાના અને હવે આને ઢાંકણ ઢાંકીને હાઈ ફ્લેમ ઉપર 10-12 મિનિટ માટે સ્ટીમ કરવાના છે. તો હવે ટામેટાને છોલી લેવાના છે અને હવે ટામેટા અને મરચાંને આપણે એક મિક્સર જારમાં લઈને સરસ રીતે એની પેસ્ટ બનાવી દેવાની છે. પછી એક ફ્રાયપેનમાં કે કઢાઈમાં 3 ચમચી જેટલું તેલ ગરમ થવા માટે મૂકવાનું. તેલ સરસ રીતે ગરમ થઈ જાય એટલે વાટેલા ટામેટા અને મરચાંની પેસ્ટ આમાં ઉમેરવાની. હવે આને તેલની સાથે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. મિક્સરમાં જ 1 ચમચી જેટલું પાણી ઉમેરીને એ પાણી આમાં એડ કરવાનું. પછી આમાં થોડું મીઠું, 2 ચમચી ટોમેટો કેચઅપ અને 1/2 ચમચી સોયા સોસ ઉમેરી દેવાનો. આને સરસ રીતે મિક્સ કરીને 2 મિનિટ માટે કૂક કરવાનું છે. આ રીતે ચટણી અને મોમોસ બહાર કરતાં પણ ખૂબ જ સરસ ટેસ્ટી અને હેલ્ધી બને છે. તો તમે એકવાર જરૂર ટ્રાય કરજો અને તમને મારી રેસીપી કેવી લાગી અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો હવે ચટણીને ઢાંકીને 2-3 મિનિટ માટે કૂક થવા દેવાની છે. 12 મિનિટ પછી મોમોઝને ચેક કરી લેવાના. તો મોમોઝ સરસ રીતે બફાઈ ગયા છે. મોમોઝ બફાઈ જશે એટલે તમને થોડા ફૂલેલા પણ લાગશે. ગેસ બંધ કરીને આપણે આના ઉપર થોડું તેલ કે ઘી લગાવી દેવાનું જેથી આનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. 3 મિનિટ પછી ચટણીને સરસ રીતે હલાવી દેવાની અને છેલ્લે આમાં 1/2 ચમચી જેટલી ખાંડ ઉમેરવાની છે. હવે આને ખુલ્લી જ 1-1.5 મિનિટ માટે કૂક કરવાની. તો હવે આ ચટણી સરસ રીતે કૂક થઈ ગઈ છે અને ફાઇનલી આની કન્સિસ્ટન્સી આ રીતની હોવી જોઈએ. તો ગેસ બંધ કરીને આ ચટણીને એક વાટકીમાં લઈ લેવાની. તો ગરમા ગરમ મોમોઝને એક સર્વિંગ પ્લેટમાં લઈ લેવાના અને આને બનાવેલી ચટણીની સાથે સર્વ કરવાના છે. અત્યારે જે માપ લીધું એનાથી આ સાઇઝના 12-13 મોમોઝ બનીને તૈયાર થાય છે. તો તમે પણ આ રીતે આ વેજ મોમોઝ બનાવીને જરૂર ટ્રાય કરજો. આઈ હોપ તમને મારી આજની રેસીપી પસંદ આવી હશે.